હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે બીએમસી ટેકનિકલ અસિસ્ટન્ટ સિવિલના પ્રીવિયસ યર પેપર સોલ્યુશનની. કેમ કે ટૂંક સમયની અંદરમાં એટલે કે 15/12/2019 રોજ આ સિવિલ ટેકનિકલ અસિસ્ટન્ટની એક્ઝામ યોજનારી છે. તો આ એક્ઝામ પહેલાં જે પ્રીવિયસ યર પેપર સોલ્યુશનનું માળખું કેવા પ્રકારનું હતું તેનો અભ્યાસ અચૂક કરવો જોઈએ, જેથી કરીને આપણે આ વિડીયો લાવી રહ્યા છીએ. તો વિધાઉટ અ ડાઉટ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા કે ગુજરાત રાજ્યમાં આશરે કેટલા કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે? તો ગુજરાત રાજ્ય છે ટોટલ 1600 કિલોમીટરનો કુલ દરિયા કિનારો ધરાવે છે. તો રાઇટ આન્સર વુડ બી એ. નાવ નેક્સ્ટ ઇઝ ધ નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર ક્યાં આવેલું છે? તો ફ્રેન્ડ્સ, જે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર છે એ આવેલું છે હૈદરાબાદની અંદરમાં. તો રાઇટ આન્સર વુડ બી સી. નેક્સ્ટ ઇઝ, તાજેતરમાં કયા દેશે હાઇડ્રોજન બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવાનો દાવો કરેલો છે? તો હાઇડ્રોજન બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કરેલું છે એવો જે દેશ છે એનું નામ છે મિત્રો ઉત્તર કોરિયા. તો રાઇટ આન્સર વુડ બી બી. નેક્સ્ટ છે કે નીચેનામાંથી કયું સાચું છે, સોરી સાચું નથી. તો ગાંધીનગર ગુજરાતમાં છે, બરાબર. પછી રાયપુર છત્તીસગઢમાં છે, યસ. તો કયું મિત્રો ખોટું હશે? તો કવાત્રી લક્ષદ્વીપમાં છે, યસ બિલકુલ છે. હૈદરાબાદ આંધ્રપ્રદેશમાં છે, નહીં મિત્રો, હૈદરાબાદ છે તેલંગાની રાજધાની છે. તો સાચું નથી મિત્રો ડી. ત્યારબાદ છે ક્વેશ્ચન કે વિશ્વ પર્યાવરણ દિવસ 2016 ક્યારે ઉજવાયેલ છે? તો ક્યારે ઉજવાય છે મિત્રો? તો કે 5 જૂનના રોજ. દરેક 5 જૂનના રોજ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ. તો રાઇટ આન્સર વુડ બી એ. નેક્સ્ટ ઇઝ, ભારતીય રૂપિયાના ચલણના સિમ્બોલની ડિઝાઇન કોણે તૈયાર કરેલી હતી? ખૂબ જ સરસ પ્રશ્ન છે મિત્રો, કે ભારતીય રૂપિયાના ચલણના સિમ્બોલની ડિઝાઇન કોણે કરી હતી? તો મિત્રો, એની એક આઈઆઈટીએન છે, એનું નામ છે ઉદય ધર્મલિંગમ. તો રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ છે કે નીચેનામાંથી કયું સાચું નથી? અહીંયા આપણે જે સાચો વિકલ્પ નથી એને ગોતવાનો છે. તો બરાબર, તો ચેક કરીએ કે સી વાઘ, હરણ બકરી, ઘોડો ગધેડો અને હાથી અને ચિત્તો. તો મિત્રો કયો આન્સર લાગે છે તો સાચો નથી? તો કે ડી, હાથી ચિત્તો. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો. ત્યારબાદ છે કે 2020ની ઓલિમ્પિક રમતો ક્યાં યોજાવાની છે? તો બહુ સરળ અને સિમ્પલ ક્વેશ્ચન છે, કે ઘણી વખત આ ચર્ચામાં રહેલો વિષય છે કે જે 2020ના જે ઓલિમ્પિક રમત છે એટલે કે સમર ઓલિમ્પિક છે એ ક્યાં યોજાવાનો છે? તો કે એ યોજાવાનો છે ટોક્યોમાં, બરાબર. ત્યારબાદ જે 2024નો જે સમર ઓલિમ્પિક છે એ મિત્રો થશે પેરિસની અંદરમાં, અને જે 2028નો ટોક્યો ઓલિમ્પિક થશે એ થશે 2000 લોસ એન્જલસમાં યુએસએમાં. ત્યારબાદ છે કે વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ક્યાં આવેલી છે? તો વિશ્વની સૌથી મોટી રિફાઇનર એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આવેલી છે જામનગરમાં. ત્યારબાદ ક્વેશ્ચન છે કે નીચેની હરોળમાંથી અસંગત ખોટો નંબર શોધો અને સાચો વિકલ્પ દર્શાવો. તો અહીંયા આપણને એક સિરીઝ આપેલી છે, એમાં આપણે અસંગત જે બંધ નથી બેસતો એવો ખોટો નંબરને શોધવાનો છે. તો રાઇટ આન્સર છે 20, રાઈટ. ત્યારબાદ ક્વેશ્ચનની વાત કરીએ કે નીચેની હરોળમાંથી અસંગત ખોટો નંબર શોધો અને સાચો વિકલ્પ દર્શાવો, સેમ ક્વેશ્ચન્સ છે. તો અહીં આપણેલી જે સિરીઝ છે એમાં ખોટો જે નંબર છે એનું નામ છે મિત્રો 556. રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચન છે કે જો એ ઇઝ ઇક્વલ ટુ આઈ હોય તો સીએપી માટે એક વિકલ્પ નીચે આપેલા 4 વિકલ્પમાંથી હોય તો બીએટી ઇઝ ઇક્વલ ટુ 23 થાય, અથવા તો માટેનો સાચો વિકલ્પ દર્શાવવાનો છે. તો સાચો વિકલ્પ થશે મિત્રો 20, રાઇટ આન્સર વુડ બી સી. નેક્સ્ટ ઇઝ કે સેને કમ્પ્યુટરનું હૃદય માનવામાં આવે છે? તો આપણને બધાને ખબર છે કે કઈ વસ્તુને કમ્પ્યુટરનું હૃદય માને છે, તો કે એને આપણે માઇક્રો પ્રોસેસર કહીએ છીએ. તો રાઇટ આન્સર થશે મિત્રો ડી, માઇક્રો પ્રોસેસર. ત્યારબાદ છે કે 1 મેગાબાઇટ એટલે કેટલા થશે? બહુ સરળ ક્વેશ્ચન છે કે 1 મેગાબાઇટ એટલે થશે 1024 કિલોબાઇટ્સ. તો રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચન છે કે એલસીડી એટલે શું થશે? એલસીડીનું પૂરું નામ એટલે થશે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. તો રાઇટ આન્સર થશે મિત્રો એ, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે.
ત્યારબાદ છે કે SMPS નું પૂરું નામ શું છે. તો SMPS નું પૂરું નામ થશે મિત્રો સ્વિચ મોડ પાવર સપ્લાય, રાઈટ? તો રાઈટ આન્સર વુડ બી એ, સ્વિચ મોડ પાવર સપ્લાય. ત્યારબાદ છે કે GIF એટલે શું. બહુ જ ચર્ચામાં રહેલો વિષય છે GIF, અત્યારે આપણે બહુ જ યુઝ કરીએ છીએ. તો એનું ફૂલફોર્મ ઉછેલું છે, GIF નું ફૂલફોર્મ શું થશે મિત્રો? તો તેનું ફૂલફોર્મ થશે ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ. રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચન છે એની આપણે ચર્ચા કરીએ કે સૌથી ઝડપી ડેટા ટ્રાન્સમિશન સ્પીડને સૂચવે છે. તો સૌથી ઝડપી ડેટા ટ્રાન્સમિશન સ્પીડ શું સૂચવે છે? તો એ મિત્રો સૂચવશે આપણને GBPS. રાઈટ આન્સર વુડ બી એ, કેમ કે BPSથી મોટો છે KBPS અને KBPSથી મોટું છે GBPS. ત્યારબાદ છે કે વાઈફાઈ ઉપર ચાલે છે, કઈ વસ્તુ છે એ વાઈફાઈ ઉપર ચાલે છે? તો અહીં આપેલા ઓપ્શનમાંથી રેડિયો વેવ છે એ વાઈફાઈ ઉપર ચાલે છે. તો રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ છે કે ફોન લાઇનમાં કયા પ્રકારનું નેટવર્ક વપરાય છે? તો ફોન લાઇનની અંદરમાં કેવા પ્રકારનું નેટવર્ક વપરાશે મિત્રો? તો એ હશે વાઇડ એરિયા નેટવર્ક, એટલે આને આપણે કહીએ છીએ WAN. રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ છે કે નીચેનામાંથી કયું નેટવર્ક ડિવાઇસ નથી? તો અહીં ત્રણ જે છે એ ડિવાઇસ છે, બાકીનું એક છે ડિવાઇસ નથી. તો જે નથી એ આપણે શોધવાનું છે. તો રાઈટ આન્સર વુડ બી બી મોડેમ. મોડેમ છે મિત્રો એક ડિવાઇસ નથી, જ્યારે રાઉટર, બ્રિજ અને સ્વિચ એક પ્રકારના ડિવાઇસ છે નેટવર્કના. ત્યારબાદ છે કે નીચેનામાંથી ખરેખર કઈ ઓપરેટિંગ મલ્ટીટાસ્કિંગ ઇમ્પ્લિમેન્ટ નથી કરતી, એટલે કે કઈ એવી એપ્લિકેશન છે કે જે મલ્ટીટાસ્કિંગનો ઓપ્શન નથી ધરાવતી? તો રાઈટ આન્સર વુડ બી સી MS DOS. DOS છે મલ્ટીટાસ્કિંગ નથી. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો તન્ના એન્ડ નિશાંત વેન્ટ અ શોપિંગ બટ ડેશ કુડન્ટ ફાઇન્ડ એનીથિંગ ડેશ લાઇક. તો રાઈટ આન્સર વુડ બી ડી દે. તન્ના એન્ડ નિશાંત વેન્ટ અ શોપિંગ બટ they couldn't find anything they like. The right answer would be D. Now the next is, you can go either by train, dash by bus. The right answer would be 2, nor. You can go neither by train nor by bus. ત્યારબાદ છે કે choose the noun selection. તો selection નો noun શું થશે મિત્રો? The right answer would be B, select. ત્યારબાદ question ની જો આપણે વાત કરીએ તો find the correct spelled word. તો કરેક્ટ આન્સર છે 26 નો થશે 1, adulation. રાઈટ આન્સર વુડ બી એ, adulation. ત્યારબાદ છે find the correct spelled word. The right answer would be A, adventitious. Adventitious. ત્યારબાદ છે કે choose the opposite meaning of the laurel. લોરેલનો આપણે ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ ફાઇન કરવાનો છે મિત્રો. ધ રાઈટ આન્સર વુડ બી ડી, પનિશમેન્ટ. નાઇટ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ધ કન્ટ્રી નીડ્સ અ ડેશ ગવર્મેન્ટ ટુ ટેકલ ધ ચેલેન્જીસ ઇન ફેસિસ ટુડે. ધ રાઈટ આન્સર વુડ બી બી, સ્ટેગ્નન્ટ. ત્યારબાદ છે કે સર્વેક્ષણનો મુખ્ય હેતુ શું હોય છે? તો મિત્રો સર્વેક્ષણનો મુખ્ય હેતુ આપણે શું હોઈ શકે છે? તો કે નકશો બનાવવો અથવા તો ટુ પ્રિપેર અ મેપ. ધ રાઈટ આન્સર વુડ બી એ. નેક્સ્ટ ઇઝ, ધ 30 મીટરની મેટ્રિક ચેનમાં કેટલી લિંક હોય છે? બરાબર છે, અ 30 મીટર મેટ્રિક ચેન હેવિંગ અ હાઉ મેની લિંક્સ. ધ રાઈટ આન્સર વુડ બી સી, 150. ત્યારબાદ છે કે સાંકળ સર્વેક્ષણમાં વિસ્તારને ખાલી જગ્યા વહેંચવામાં આવે છે. તો ઇન ધ ચેન સર્વે ધ એરિયા ઇઝ ડિવાઇડેડ ઇન ટુ ધી વોટ. The right answer would be B, triangle. ત્યારબાદ છે કે સંપાટ સર્વેક્ષણમાં સ્પિરિટ લેવલ ખાલી જગ્યા માટે વપરાય છે. ધ સ્પિરિટ લેવલ ઇન ધ પ્લેન ટેબલ ઇટ ઇઝ યુઝ ફોર ધી વોટ. નાવ ઇટ ઇઝ યુઝ ફોર ધી વોટ, ઇટ ઇઝ યુઝ ફોર ધી લેવલિંગ. ધ રાઈટ આન્સર વુડ બી સી. નેક્સ્ટ ઇઝ કે સર્વેક્ષણ કાર્ય માટે સર્વેક્ષણના મુખ્ય સિદ્ધાંતો કયા ઉપર કામ કરે છે? તો રાઈટ આન્સર વુડ બી બી, ધ વોલ ટુ ધ પાર્ટ. ટુ વર્ક ફ્રોમ ધ વોલ ટુ ધી પાર્ટ. રાઈટ આન્સર વુડ બી બી.
નેક્સ્ટ ઇઝ ધ સીજીએસ પદ્ધતિમાં બળનો એકમ શું થશે? ધ યુનિટ ઓફ ધ ફોર્સ ઇન ધ સીજીએસ સિસ્ટમ. ધ રાઇટ આન્સર વુડ બી સી ડાઇન. ન્યૂટન છે મિત્રો એ એસઆઈ યુનિટ છે. ત્યારબાદ છે કે જે બિંદુ આગળ વસ્તુનું વધુ જ વજન કેન્દ્રિત થયેલ હોય તે બિંદુને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ધ પોઈન્ટ એટ વિચ ધ એન્ટાયર માસ ઓફ ધ બોડી મે બી એઝ્યુમ ટુ બી કોન્સન્ટ્રેટેડ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધ વોટ. નાવ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી સેન્ટર ઓફ ધ ગ્રેવિટી, એટલે કે ગુરુત્વ કેન્દ્ર. રાઇટ આન્સર વુડ બી બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે કે કોન્ક્રીટ બંધના બાંધકામ માટે કેવા પ્રકારનો સિમેન્ટ વપરાય છે? ધ વિચ કાઇન્ડ ઓફ સિમેન્ટ યુઝ ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ ડેમ. ધ રાઇટ આન્સર વુડ બી સી લો હીટ સિમેન્ટ. નેક્સ્ટ ઇઝ ધ લી ચેટેલિયર સાધન સિમેન્ટના કયા પ્રકારના પરીક્ષણ માટે વપરાય છે? ધ લી ચેટેલિયર એપરેટસ ઇટ ઇઝ યુઝ ફોર ધ ટેસ્ટિંગ ઓફ વોટ. નાવ ધ રાઇટ આન્સર વુડ બી બી સાઉન્ડનેસ ઓફ ધ સિમેન્ટ. ત્યારબાદ છે કે કપચીની જાડાઈ તેના સરેરાશ માપના ખાલી જગ્યા કરતાં ઓછી હોય તો તેને ફ્લેકી કહેવામાં આવે છે. ધ એગ્રીગેટ ઇઝ સેડ ટુ બી ધ ફ્લેકી ઇફ ઇટ ઇઝ લીસ્ટ ડાયમેન્શન ઇટ ઇઝ લેસ ધેન ધી વોટ. નાવ ઇટ ઇઝ લેસ ધેન ધી 3/5 ઓફ ધી મીન ડાયમેન્શન. ધ રાઇટ આન્સર વુડ બી સી. નેક્સ્ટ ઇઝ કે રૂપિયા 20 કોન્ક્રીટ ગ્રેડ માટે સિમેન્ટ રેતી અને કપચીનું પ્રમાણ શું હશે? તો એ રૂપિયાની આવે મિત્રો M20 ગ્રેડ માટે. તો કે સિમેન્ટ રેતી અને કપચીનું પ્રમાણ કેટલું હશે? તો કે M20 ગ્રેડ ઓફ ધ કોન્ક્રીટ એપ્રોક્સિમેટલી વોટ. તો M20 ગ્રેડ કેટલો થશે મિત્રો? ધ રાઇટ આન્સર વુડ બી એ 1:1.5:3. ધ રાઇટ આન્સર વુડ બી એ. તો ધ નેક્સ્ટ ઇઝ કે જ્યાં પાણીની તીવ્ર અછત હોય ત્યાં કોન્ક્રીટ કામનું ક્યોરિંગ ખાલી જગ્યા પદ્ધતિથી થાય છે. વેર ધ સીવર શોર્ટેજ ઓફ ધ વોટર વેર મેથડ ઓફ ધ ક્યોરિંગ યુટિલાઇઝ ફોર ધ કોન્ક્રીટ વર્ક. ધ રાઇટ આન્સર વુડ બી સી મેમ્બ્રેન ક્યોરિંગ. જ્યાં પણ પાણીની અછત હશે ત્યાં મિત્રો મેમ્બ્રેન ક્યોરિંગ કરી શકાય છે. ત્યારબાદ છે કે સ્લમ ટેસ્ટ શેના માટે વપરાય છે? ધ સ્લમ ટેસ્ટ ઇઝ એપ્લિકેબલ ફોર ધી વોટ. Now, the slum test, which is applicable for the concrete. It is a so simple question, my friend. The next is the cement બનાવવા માટે તેના જરૂરી ઘટકોને ખાલી જગ્યા અને સેલ્સિયસ તાપમાનમાં તાપવામાં આવે છે. The mixing of the different ingredient of the cement is burned at the what? The right answer would be C, 1400°C. Now, next is the સૌથી વધારે વિશ્વનીય અંદાજ ખાલી જગ્યા છે? ધ મોસ્ટ રિલાયબલ એસ્ટિમેટ ઇઝ. ધ રાઇટ આન્સર વુડ બી ડી ડિટેલ એસ્ટિમેટ. નાવ ધ નેક્સ્ટ ઇઝ કે 1 acre એટલે શું? 1 acre મીન્સ. ધ રાઇટ આન્સર વુડ બી એ 4046.85 square meter. રાઇટ આન્સર વુડ બી એ. નાવ ધ નેક્સ્ટ ઇઝ ધ ડેમ પ્રૂફ કોસ્ટ શેમાં માપવામાં આવે છે? The damp proof cost, which means a DPC, which is measured in the unit of what? The right answer would be B, square meter. Next is કે પાણી પુરવઠા યોજનાઓ ખાલી જગ્યા વર્ષના ડિઝાઇન પીરિયડ માટે ડિઝાઇન કરવામાં આવે છે. The design period of the water supply project. The right answer would be B, 30 years. Now the next is the અગ્નિશામક હેતુ માટે પાણી પુરવઠા જથ્થાની ગણતરી કરવા માટે પી શહેરની વસ્તી 1000ની સંખ્યામાં અને ફ્રીમેનના સૂત્ર પ્રમાણે ગણવામાં આવે તો એકોર્ડિંગ ટુ ધ ફ્રીમેન ફોર્મ્યુલા ફાયર ડિમાન્ડ ઇન ધ લીટર પર મીટર ફોર ધ પોપ્યુલેશન ઓફ ધ પી ઇન ધ 1000 ઇઝ. તો રાઇટ આન્સર વુડ બી 1136.5 × P/10 +10. રાઇટ આન્સર વુડ બી બી. નેક્સ્ટ ઇઝ કે પાણીની રાસાયણિક લાક્ષણિકતાઓ પૈકી કઈ લાક્ષણિકતા યોગ્ય નથી? વિચ કેમિકલ કેરેક્ટરિસ્ટિક ઓફ વોટર ઇઝ નોટ સુટેબલ ફોર ધ ફોલોઇંગ? ધ રાઇટ આન્સર વુડ બી સી ટર્બિડિટી.
નાવ ધ નેક્સ્ટ ઇઝ, જો રેતીનો ફાઇનાન્સ મોડ્યુલસ 2.5 છે તો તેને ખાલી જગ્યા વર્ગીકૃત કરવામાં આવે છે? ધ રાઇટ આન્સર વુડ બી સી, ફાઇન સેન. નેક્સ્ટ ઇઝ કાસ્ટ આયરન પાઇલ શું છે? તો કાસ્ટ આયરન પાઇલ, ધ રાઇટ આન્સર વુડ બી અ ડી, આર યુઝફુલ ફોર હેવી વર્ટિકલ લોડ. નાવ ધ નેક્સ્ટ ઇઝ ડચ પોન્ડ ખાલી જગ્યાનો સુધારો છે. ધ ડચ બોન્ડ ઇઝ અ મોડિફિકેશન ઓફ ધી વોર્ડ. ધ રાઇટ આન્સર વુડ બી એ, ઇંગ્લિશ બોન્ડ. નેક્સ્ટ ઇઝ પાઇપના પ્રવાહને માત્ર એક જ દિશામાં વહે તે રીતે સંચાલન કરે તે પ્રકારનો વાલ્વ એટલે શું? ધ વાલ્વ કેન ઓપરેટ ઓનલી ઇન ધ વન ડાયરેક્શન ઓફ ધ ફ્લો ઇન અ પાઇપ ધેટ ઇઝ. ધ રાઇટ આન્સર વુડ બી એ, રિફ્લક્સ વાલ્વ. નેક્સ્ટ ઇઝ સાદા અવસાધન ટાંકીનો ડિટેન્શન પીરિયડ ખાલી જગ્યા હોય છે. ધ ડિટેન્શન પીરિયડ ઓફ ધ પ્લેન સેડિમેન્ટેશન ટેન્ક ઇટ ઇઝ. ધ રાઇટ આન્સર વુડ બી સી, 4 to 8 hours. નેક્સ્ટ ઇઝ બીઓડી પરીક્ષણ માટે ખાલી જગ્યા સમય લાગે છે. તો બીઓડી ટેસ્ટિંગ ટેક અ ટાઈમ ઓફ વોટ. તો રાઇટ આન્સર વુડ બી 4-5 days. તો મિત્રો આ હતો આપણો બીએમસી ટેકનિકલ અસિસ્ટન્ટ પાર્ટ 1. તો મળીએ પાર્ટ 2 ની અંદરમાં. થેન્ક યુ ફોર વોચિંગ જીપીએસસી નેટવર્ક.